ફરીવાર આપણે મુલાકાત કરી રહ્યા છીએ નવા શ્રેષ્ઠ શિક્ષક સાથે, જેનું નામ છે મેહુલભાઈ પ્રજાપતિ. મેહુલભાઈ દોલતપુરા ડાભલા પ્રાથમિક શાળાના શિક્ષક છે. ખૂબ જ જોરદાર એમનું કામ છે. શિક્ષણના જે માં ગાતાઓ કહેવાય એ પ્રકારનું એમનું કામ છે. આઈસીટી લેવલે ખૂબ સારું કામ મેહુલભાઈએ કર્યું છે. તો ચાલો મળીએ મેહુલભાઈ પ્રજાપતિને. મેહુલભાઈ, આજના આ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આભાર સાહેબ. મેહુલભાઈ, તમે ક્યારે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી? સાહેબ, મારી કારકિર્દીની શરૂઆત 28/12/2001, જોકે જે હું સ્કૂલમાં હાજર થયો હતો દોલતપુરા ડાભલા પ્રાથમિક શાળા, એ શાળાની શરૂઆત 8/8/2001 દિવસે શરૂ થયેલી હતી. સ્કૂલ સ્કૂલનું બિલ્ડિંગ હતું નહીં, અને પ્રથમ શિક્ષક તરીકે જ મારે સ્કૂલમાં હાજર થવાનું થયું 28/12. અને 2004 સુધી વર્ગખંડ હતા નહીં, ત્યાં સુધી અમે, હું અને મારા સાથી મિત્ર હતા જયેશભાઈ, અમે બંને ઝાડ નીચે 4 વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યું, અને ત્યાં ધોરણ 1 અને 2ની શાળા ચાલતી હતી. 2004માં વર્ગખંડ બન્યા અને એ પછી ક્રમશઃ શાળા આગલા ધોરણમાં વધતી ગઈ. સાહેબ, મેહુલભાઈ, પણ આજે ગુજરાત રાજ્યમાં જે ટેકનોલોજીના જે શિક્ષકો છે, એ શિક્ષકોમાં તમારું નામ માનભેર લેવાઈ રહ્યું છે. તો આ ટેકનોલોજીનો શોખ અને બાળકોને ટેકનોલોજી શીખવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી, કેવી રીતે મળી આ પ્રેરણા? સાહેબ, જો વાત કરું તો જ્યારે 2006-07માં CL પ્રોગ્રામ અંતર્ગત કોમ્પ્યુટર લેબની ફાળવણી થઈ, એટલે એ વખતે કોમ્પ્યુટર શીખવાની શરૂઆત કરી. એ વખતે શરૂઆત, ત્યાર પછી હું મારા સ્વખર્ચે એક લેપટોપ પછાવી અને લેપટોપ દ્વારા બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવતો હતો. અને એ 2014માં મેં એક મારું ઇનોવેશન સબમિટ કર્યું હતું, ક્વિઝનું, ફ્લેશ ક્વિઝ, વન્ડર શેર ક્વિઝ ક્રિએટરની મદદથી બનાવી હતી. હવે એક જ્યારે મેં ઇનોવેશન સબમિટ કર્યું તો ત્યારે દરેક જિલ્લામાંથી એક એક શિક્ષકનું આમંત્રણ મળ્યું. એમ મહેસાણા જિલ્લામાંથી મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ હતા, વસુબેન ત્રિવેદી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને આનંદીબેન પટેલ. તો ત્યાં IIM ખાતે આવા ગુજરાત રાજ્યના 26 જિલ્લામાંથી 26 શિક્ષકોને આમંત્રણ મળ્યું અને એમાં મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને જ્યાં હું ત્યાં ગયો તો મોદી સાહેબ સાથે લગભગ 1.5 થી 1.25 કલાક વાર્તાલાપ તમામ શિક્ષકો સાથે કર્યો. અને ત્યાં ઘણા બધા શિક્ષકો હતા, સુભાષ રાઠોડ હતા, આ બધા મિત્રોથી પ્રેરણા લઈને મને પણ એવું થયું કે મારી સ્કૂલમાં કંઈક આવું, ટેકનોલોજીમાં કંઈક કરવું છે. તો જે હું નાના લેપટોપ પર ભણાવતો હતો, તો મેં મારા સ્ટાફ આચાર્યશ્રીને વાત કરી, સ્ટાફ મિત્રોને, અને પછી તાલુકાનો સૌપ્રથમ લોક સહકારથી એવો સ્માર્ટ ક્લાસ બનાવવાનું નક્કી કર્યું, જે અમે ગામમાં ફર્યા અને 50-100 રૂપિયા આવા એકઠા કર્યા. મેં પોતે 5,000 રૂપિયા આપ્યા, ગામમાં શિક્ષક મિત્રોએ આપ્યા, અને આ રીતે એક સ્માર્ટ ક્લાસ ફક્ત 30,000ના ખર્ચે, જ્યારે મેં અમદાવાદ લેવા ગયા ત્યારે એની કિંમત પણ 50,000 કરતાં વધુ હતી, પણ જ્યારે એ શાહ ઓડિયોવાળા વેપારીને વાત કરી તો એમણે મને એ સ્માર્ટ ક્લાસનું ટોટલ મટીરિયલ 25,000માં ફિટિંગ સાથે આપવાનું રજૂઆત કરી. હવે એક સારામાં અમારે શું હતું, બોર ઉપરથી લાઇટ આવતી હતી, 24 કલાક લાઇટ નહોતી, લાઇટનું આવન જાવન પણ થતું હતું. તો એ વખતે મેં 15,000ના ખર્ચે બેટરી બેકઅપ પણ સ્વખર્ચે બચાવ્યું હતું, જેથી જો બોર્ડનો પાવર વધઘટ થાય તો એ પ્રોજેક્ટરને ડેમેજ થાય નહીં. તો આ રીતે અમે એક સ્માર્ટ ક્લાસ બનાવ્યો અને ત્યાંથી શરૂઆત કરી. ત્યારબાદ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત મેં એક ફોર્મ ભર્યું અને એમાં મારી શાળાની પસંદગી થઈ અને 2 સ્માર્ટ ક્લાસ મળ્યા. અને ગુજરાત રાજ્યની 100 શાળાઓની પસંદગી થઈ, જેમાં બાળકોને ટેબ્લેટ મળવાના હતા. તો સતત પ્રયત્નો કર્યા અને એનાથી મારી શાળામાં પણ બાળકોને 60 ટેબ્લેટ આ અંતર્ગત મળ્યા અને અહીંથી સાહેબ ટેકનોલોજીની શરૂઆત થઈ. પણ ખરેખર તમે જમાનાની સાથે ચાલી રહ્યા છો. તમે શિક્ષકોને શું સંદેશો આપશો કે જમાનાની સાથે કેવી રીતે ચાલી શકાય? બસ, શિક્ષક હંમેશા કંઈક ને કંઈક શીખતો હોવો જોઈએ, એટલે સતત શીખતા રહેવું જોઈએ. આપણામાં જે વિષયનો આપણે રસ હોય એમાં સતત શીખીને પ્રયત્નો કરતા રહેવું જોઈએ. ટેકનોલોજીના આવવાના સમયમાં બહુ જ જરૂરી વસ્તુ છે, તો ટેકનોલોજીમાં સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ. અને આ ટેકનોલોજી ક્ષેત્રે હું આગળ વાત કરું તો મેં ઇનોવેશનમાં પણ ભાગ લીધેલ છે. અત્યાર સુધી જ્યારે સૌપ્રથમ 2014માં રાજ્યના 100 ઇનોવેટિવ ટીચરની પસંદગી થઈ, ત્યારે એ વખત 6,000 કરતાં પણ વધુ નોમિનેશન થયા હતા. ત્યારે રાજ્યના 100 ઇનોવેટિવ ટીચરમાં પસંદગી થતાં તે વખતના શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાણીના હાથે પણ સન્માન પ્રાપ્ત કર્યું હતું. અને ત્યારબાદ રાજ્યના અત્યાર સુધીના સાહેબ 6 ઇનોવેશન ફેસ્ટિવલ થયા. તો 6 ઇનોવેશન ફેસ્ટિવલમાં મારો સબ્જેક્ટ હતો ICT યુઝ ઇન એજ્યુકેશન. તો આ સંદર્ભે જ મેં એમાં વિવિધ ટૂલ્સના ઉપયોગ કર્યા છે. દાખલા કે ક્વિઝ બનાવી છે મેં સામાજિક વિજ્ઞાનની, જે ધોરણ 6 થી 8 બંને સત્રની,
જેના 59 એકમો છે, તો બધા જ એકમની ઓનલાઈન ક્વિઝ બનાવી છે. અને આ લોકડાઉનના સમયમાં જ્યારે ટેકનોલોજી અને ઓનલાઈન શિક્ષણ જ એક માધ્યમ હતું, તો એ સમયમાં મેં ક્વિઝ બનાવી છે. આ સિવાય મોબાઈલ એપ્લિકેશનનું પણ નિર્માણ કરેલું છે. હવે મોબાઈલ એપ્લિકેશન ઓનલાઈન તો ખરી જ, જે હું જાતે શીખીને યુટ્યુબના માધ્યમથી તૈયાર કરી. આ સિવાય ઓફલાઈન એપ્લિકેશન કે જે ઇન્ટરનેટ ના હોય તો એકવાર ઇન્સ્ટોલ કરવા માટે નેટની જરૂર છે. ત્યારબાદ ઓફલાઈન પણ વિદ્યાર્થીઓ નેટ વગર પણ એ ક્વિઝ રમી શકે એ પ્રકારનું નિર્માણ કરેલું છે. અને આ બધા જે 6 વખત ભાગ લીધો મેં, કહેતા જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે, કદાચ આખા રાજ્યમાંથી એકમાત્ર શિક્ષક તરીકેનું સૌભાગ્ય પણ મને આ આઈસીટીના કામથી મને મળ્યું છે. અને આ સિવાય એક મહત્ત્વની વાત કરું સાહેબ, તો જ્યારે આઈઆઈએમમાં ICCIG4 જે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોય છે, જે દર 4 વર્ષે થતી હોય છે, તો 2019માં જે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ એમાં મને મારું પેપર પ્રેઝન્ટેશન રજૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સાહેબ. અને એ વખતે વિશ્વના 155થી વધુ દેશો ત્યાં હાજર હતા. અને એ વખતે મને મારું પેપર પ્રેઝન્ટેશન, તેમાં મારું આઈસીટીમાં મેં જે વર્ક કરેલું છે એ ત્યાં મને મૂકવાનો મોકો મળ્યો. એટલે ટેકનોલોજી હું પોતે ઘણું શીખ્યો છું. અને જેનો ફાયદો સૌથી વધુ મારી સારાને થયો છે સાહેબ, કે જે મારી સ્કૂલ છે ત્યાં જોઈએ તો એટલું બહુ શિક્ષિત તૈયાર નથી. તમામ લોકો બક્ષી પણ સમાજના છે, ખેત કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાના ખેતરમાં કાચું મકાન બાંધીને રહે છે. તો ત્યાં ટેકનોલોજીનો વિકાસ કરવો એક ચેલેન્જ હતું. તો એવા સમયે પણ મેં સતત પ્રયત્નો કર્યા છે. હું મારી જે જે એક્ટિવિટી સાહેબ કરતો હતો એ ફેસબુક ને સોશિયલ મીડિયામાં શેર કરતો હતો, તો એનાથી સારાને ઘણો બધો બેનિફિટ મળ્યો છે. એમાં વાત કરું તો મારી સ્કૂલને એક લેબ, કોમ્પ્યુટર લેબ કહી શકાય, કે જે આઈઆઈએમ અમદાવાદે સાર્ક આઈસીટી એક બુકલેટ બનાવી હતી, જેની અંદર 32 આઈસીટી ટીચરનો એમને સમાવેશ કર્યો હતો આખા રાજ્યનો. એમાં પ્રથમ નંબરે મને સ્થાન મળ્યું હતું. અને આ બુકલેટ એ કલકત્તાના શ્રેનિક ગોરા સાહેબ છે એમની પાસે ગઈ હશે, અને એમને 32 અને બીજા 20 એમ 52 શિક્ષકોનો ટેલિફોનિક સાહેબ સંપર્ક કર્યો. અને એ સંપર્કમાંથી એમને 12 શિક્ષકો શોર્ટ લિસ્ટેડ કર્યા, અને 12માંથી છેલ્લે 4 શિક્ષકોની કામગીરી 6 મહિના સુધી વાર્તાલાપ કર્યો. અને સાહેબ 4 સ્કૂલની અંદર એમને, એમાં આપણે મહેસાણા જિલ્લાની 2 અને એક બનાસકાંઠાની અને એક ભાવનગરની, તો એ સ્કૂલની અંદર એમને 15 કોમ્પ્યુટરની એક સર્વરથી ચાલતી લેબ, કે જ્યાં ઇન્ટરનેટની જરૂર જ નથી સાહેબ, એક સર્વરની અંદર તમામ ડેટા, જ્ઞાનકુંજ હોય, તમામ વસ્તુ આપેલી છે, અને હાર્ડ ડિસ્ક વગરના, એટલે વાયરસનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. એની અંદર એટલા બધા સોફ્ટવેર એમને આપેલા હતા, જે બધા ફ્રી હતા અને ઓપન સોર્સ હતા, એટલે વિદ્યાર્થી પોતે પણ કંઈક શીખી શકે એવી આધુનિક લેબ પણ પ્રાપ્ત થઈ છે. અને આ સિવાય પણ કહું તો તમને, ફેસબુકના માધ્યમથી મારી સ્કૂલમાં મને સ્માર્ટ ટીવી, એક વ્યક્તિએ 18,000 રૂપિયા મારા ખાતામાં નાખ્યા અને બાકીના એડ કરીને સ્માર્ટ ટીવી વસાવેલી છે. આ સિવાય આપણે ગુજરાતની, ભારત સિવાય અબુધાબીના એક મિત્રએ પણ કાર્યને પ્રોત્સાહિત થઈને 10,000 રૂપિયા એકાઉન્ટમાં નાખેલા છે સાહેબ. તો મતલબ કે મેહુલભાઈએ ખૂબ સરસ આ રીતે કામગીરી કરી છે. ખરેખર આમની કામગીરીને બિરદાવવા જેવી છે કે મેહુલભાઈએ ફેસબુકના માધ્યમથી અનુદાન મેળવ્યું છે, દાન મેળવ્યું છે, અને આવી રીતે પણ ડોનેશન મેળવી શકાય. આ બીજા બધા શિક્ષકો માટે આ બાબત ખરેખર પ્રેરણારૂપ છે. મેહુલભાઈ, ખરેખર અદ્ભુત કામગીરી તમારી ગણી શકાય. મેહુલભાઈ, અંદાજિત તમે કહી શકશો કે કેટલા રૂપિયાનું દાન શાળાને મળ્યું હશે? જો મારા આઈસીટીને ઇનોવેટિવ કાર્યથી કહું તો હું અંદાજિત કરી શકું તો 14 લાખથી પણ વધુ લોક સહકાર જે મેં મારા પ્રયત્નોથી શાળાને અપાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આ સિવાય સાહેબ, તાલુકા જિલ્લા કક્ષાએ જે મેં એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એ રકમ પણ મેં શાળાના વિકાસમાં બાળકોના આઈસીટીમાં પ્રયત્ન કર્યો છે. અને આમાં મારા શાળાના આચાર્ય શ્રી રમેશજી ચાવડા તથા મારા સ્ટાફ મિત્રોનો પણ મને પૂરો સહકાર મળ્યો છે, અને બાળકોનો અને ગામજનોનો પણ મને ખૂબ ખૂબ સહકાર મળ્યો છે, જેના લીધે હું આ કાર્ય વધુને વધુ સારી રીતે કરી શકું છું સાહેબ. મેહુલભાઈ, રવિવારે તમે સેવા આપો છો, આઈસીટીના શિક્ષકોને તૈયાર કરવાનું કામ કરો છો, તો આવી બધી પ્રેરણા અને આવી બધી વાતો અને આવું બધું સમયદાન, તમને આવી પ્રેરણા ક્યાંથી મળે છે? સાહેબ, એના માટે તો સૌથી પહેલાં તો હું આ મંચ ઉપર આપનો ખૂબ ખૂબ આભારી છું કે આદરણીય પુલકિતભાઈ સાહેબ અમને સતત અમારા માર્ગદર્શક રહ્યા છે, પ્રેરણારૂપ રહ્યા છે. જ્યારે આઈસીટી વર્કશોપની વાત હોય તો અમે એક નાના પાયે, અમે મહેસાણા જિલ્લાના 4 મિત્રો, હું, મિહિર સોલંકી, સંદીપ ચૌધરી અને પિયુષ પટેલ, એક નાનકડા વિચાર સાથે આ કાર્ય શરૂઆત કરી હતી. અને અમે એવું વિચાર્યું કે અમારી પાસે જે ટેકનોલોજીનું જ્ઞાન છે, જે નોલેજ છે, એ જિલ્લાની તમામ શિક્ષકો સુધી પહોંચે અને દરેક શિક્ષક એનો સારામાં બાળકોના શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરે. તો આ વિચારને મેં આગળ વધાર્યો અને સૌથી પહેલો અમે વર્કશોપ મહેસાણા જિલ્લામાં કર્યો ત્યારે 135 નોમિનેશન થયું હતું. અને શિક્ષકો રવિવારના દિવસે સાહેબ સ્વખર્ચે
કોઈ પણ પ્રકારની આશા વગર TADA વગર આ શિક્ષકો જોડાયા અને ત્યાં અમને અદ્ભુત સફળતા મળી. ત્યાર પછી તો સાહેબનો અને આદરણીય કે સ્મિતાબેન DPO હતા તો એમને પણ પ્રેરણા પ્રોત્સાહન મળ્યું. BDA અઢ્યો સાહેબ હતા ડાયટમાં એમના તરફથી અને ખાસ તો પુલકિતભાઈ સાહેબ તરફથી ખૂબ જ માર્ગદર્શન મળ્યું અને સાહેબના માર્ગદર્શન નીચે અમે તાલુકામાં 10 આવા ઓનલાઈન ફ્રી ICT વર્કશોપ જે ઓફલાઈન અમે રવિવારના દિવસે રજાના દિવસે અને સાહેબ પણ કહી શકાય કે દર વર્કશોપમાં સવારથી સાંજ સુધી હાજરીને અમને પ્રેરણા પૂરી પાડી છે અને આ તમામ તાલુકામાં વર્કશોપમાં અમે 500થી પણ વધુ શિક્ષકોને ટ્રેન આપ્યા હતા અને એ લોકો આનંદ સાહેબ ત્યારે થતું હતું કે જ્યારે અમે એક ગ્રુપ બનાવ્યા હતા આ જે મિત્રોના હતા 3-4 ગ્રુપ તો જ્યારે એ અમે જે શીખવી હતી વસ્તુ એ શિક્ષણમાં ઉપયોગ કરીને જ્યારે મોકલીએ અમને ગ્રુપમાં ત્યારે આનંદ થાય કે અમે જે સમય આપ્યો છે એ ખરેખર બાળકો સુધી પહોંચ્યો છે. તો આ જે ICTનું નોલેજ હતું એ પહોંચાડવામાં અમને સાહેબનો ખૂબ ખૂબ સહકાર મળ્યો છે એ બદલ હું આપનો સાહેબ આ મંચ ઉપર આભાર માનું છું. ICTનું જે આ નોલેજ જે તમે કર્યું જેના કારણે 500 શિક્ષકો તૈયાર થયા તો કોરોનામાં એનો શું ફાયદો તમે મેળવી શક્યા છો? હા સાહેબ, કોરોના સમયમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ હતું તો અમે એ તો કર્યું જ છે. આ સિવાય અમે 4 મિત્રો દ્વારા અમે ઓનલાઈન ઝૂમના માધ્યમથી પણ વર્કશોપ કર્યા અને આવા અમે 19 વર્કશોપ કર્યા હતા કે જેની અંદર જિલ્લો નહીં પણ રાજ્યના શિક્ષકો ઓનલાઈન જોડાતા હતા અને ઘણા બધા એમાં માર્ગદર્શક તરીકે આ GCRT SSA માંથી સાહેબે પણ માર્ગદર્શન આપ્યું હતું અને આવા 19થી પણ વધુ ઓનલાઈન વર્કશોપમાં જેમાં 800થી પણ વધુ શિક્ષકો જોડાયા હતા અને એ પણ અમે આદાન પ્રદાન કે ઘણીવાર અમને પણ એમાં નવું જાણવાનું શીખવા મળતું હતું. જ્યારે આખા રાજ્યના શિક્ષકો એક પ્લેટફોર્મ પર ભેગા થતા હતા તો અમે પણ સાહેબ ઘણું જાણ્યું અને શીખ્યું છે એમાંથી. મેહુલભાઈ, મારા ધ્યાન ઉપર એક વાત આવી છે કે હમણાં જ તમારું ICTમાં નેશનલ લેવલે પણ નોમિનેટ થયા છો તમે, તો એમાં શું છે? હા સાહેબ, એમાં એવું હતું કે ICT એવોર્ડ જે NCERT અને એના દ્વારા દર વર્ષે આપવામાં આવે છે તો આ વર્ષે 2018-19 નોમિનેશન હતું. પહેલાં ઓફલાઈન હતું તો ઓફલાઈન મેં ફાઇલ રજૂ કરી હતી, ત્યારબાદ ઓનલાઈન રજૂ કરવાનું થયું તો 2019માં મેં મારું નોમિનેશન કર્યું હતું અને લગભગ ગુજરાતમાંથી અંદાજિત 52 કરતાં પણ વધુ શિક્ષકો એમાં નોમિનેશન કર્યું હતું. એમાંથી હાલ પ્રથમ તબક્કામાં NCERT દ્વારા 6 શિક્ષકો શોર્ટ લિસ્ટેડ કર્યા છે અને 6 શિક્ષકોના શોર્ટ લિસ્ટેડમાં મને સ્થાન મળ્યું છે 2019માં સાહેબ. અને એમાં જે એમનું માર્કિંગ છે એમાં 82 માર્ક સાથે હું પ્રથમ છું અને મારા નીચે બીજા મિત્રો પણ છે એટલે 6 મિત્રો છે અને ગુજરાતનો કોટા સાહેબ 3નો છે. એટલે હમણાં જ મેં ઓનલાઈન ઇન્ટરવ્યૂ ત્યાં આપ્યું NCERTમાં ઝૂમના માધ્યમથી હતું કોરોનાના લીધે અને ઇન્ટરવ્યૂ સારું રહ્યું છે. હવે આશા રાખીએ કે એમાં પરિણામ પણ સારું મળે તો એક કાર્યને સાહેબ પ્રોત્સાહન મળે. ખૂબ સરસ, ખૂબ અભિનંદન મેહુલભાઈ, અને તમે આ જ રીતે પ્રગતિ કરતા રહો. તો મિત્રો, આ આપણા હતા મેહુલભાઈ પ્રજાપતિ, શ્રેષ્ઠ શિક્ષક, ઇનોવેટિવ ટીચર. ખૂબ સારી કામગીરી અમને કરી છે અને મેહુલભાઈ જેવા શિક્ષકોના કારણે જ મહેસાણા જિલ્લો ખૂબ સારું નામ રોશન કરી રહ્યો છે. તમે પણ આ જ રીતે શિક્ષક તરીકે ખૂબ સારી કામગીરી કરીને તમે પણ જિલ્લાનું નામ રોશન કરી શકો છો. તો તમારી પણ કોઈ સારી બાબતો હોય તો એનાથી અમને અવગત કરતા રહેજો. ફરી મળીશું નવા શ્રેષ્ઠ શિક્ષક સાથે. થેન્ક યુ વેરી મચ.